ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આજે હવે ઇન્વેસ્ટમેન્ટ પરનો સેકન્ડ વિડીયો આપણે જોઈએ. ઇન્વેસ્ટમેન્ટની જે ફર્સ્ટ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે નિફ્ટી ઇન્ડાઇસિસ .com પર બધો ડેટા અવેલેબલ છે અને એમાંથી આપણે કેવી રીતે 7000 કંપનીમાંથી સેગ્રીગેટ કરી શકીએ આપણી બેસ્ટ પરફોર્મિંગ કંપની શોધવા માટેની પ્રોસિજર, તો એના ઉપર થોડી આગળ ચર્ચા કરીશું. અને હવે એક વસ્તુ ફર્સ્ટ એપિસોડથી એટલી તમને ખબર પડી કે નિફ્ટી ઇન્ડાઇસિસથી તમને બેસ્ટ કંપની તો મળી જાય છે, હવે એમાંની બેસ્ટ કંપનીના જે રિઝલ્ટ છે ને એ બધા બેક રિવોર્ડિંગ રિઝલ્ટ છે, એટલે ઓલરેડી ડિક્લેર્ડ રિઝલ્ટ છે. માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ ચાલે છે, એટલે આપણે શું કરવું પડે કે જૂની કંપનીથી આપણને એટલું ખબર પડે કે આ કંપની પરફોર્મન્સ સારું કરી રહી છે એટલે એને નિફ્ટીમાં લીધી હશે, પણ આપણે એમાંથી એવું વિચારવું પડે કે એના 20 વર્ષના ડેટામાં કેવો ગ્રોથ છે, અને સેકન્ડ થિંગ કે કોઈપણ સ્ટેજમાં કંપનીએ એના પરફોર્મન્સમાં શું આપણને અપડેટ આપ્યા છે. હવે એના માટે આપણે ફોરવર્ડ લુકિંગ બી જોવું જ પડે, અને ફોરવર્ડ લુકિંગ જોવા માટે જ આ રિસર્ચ થોડું ઇમ્પોર્ટન્ટ છે. તો એકદમથી આપણે આજે ફોરવર્ડ લુકિંગ પર નહીં જઈએ, પણ હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે એનું એનાલિસિસ ફ્યુચરની દૃષ્ટિએ કરી શકાય. તમે સાંભળ્યું હશે કે બધા એનાલિસ્ટ હોય FEPS અને એવી બધી વાતો કરતા હોય છે, FPE દેટ ઇઝ ઓલ ફોરવર્ડ EPS એન્ડ ફોરવર્ડ PE, એટલે એનાથી જજમેન્ટ તમને આવી શકે કે ભાઈ આ કંપની ફર્ધર પરફોર્મ કેવી રીતે કરી શકશે. સો એ ફેક્ટર પર આપણે થોડી આજે ચર્ચા કરીશું, અને એ રીતે આપણે અહીંયા એનો કમ્પ્યુટર પર ડાયરેક્ટ ડેટા જોઈએ. હવે ફ્રેન્ડ્સ, ફાઇનાન્શિયલ ડેટા બહુ જ ડિટેલમાં આપણને BSE ઇન્ડિયાની વેબસાઇટ પરથી મળશે, જે ગૂગલમાં તમે BSE ઇન્ડિયા લખશો એટલે આ ફોર્મલી નોન એઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ આવશે. તો એને આપણે ઓપન કરીએ એટલે BSE ઇન્ડિયાની વેબસાઇટ ખુલી ગઈ. હવે BSE ઇન્ડિયાની વેબસાઇટ પર તમને જે આ બેઝિક ફર્સ્ટ પેજ છે એમાં અહીંયા ગેટ કોડ છે, ત્યાં આગળ કંપનીનું નામ લખવાનું છે. અહીંયા આપણે લખીએ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ. હવે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ તમે કોઈ જાણો છો ફ્રેન્ડ્સ? બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આમ તો બહુ ફેમસ કંપની છે, પણ એના પ્રોડક્ટથી કદાચ અમુક લોકો વાકેફ હશે. લેટ્સ સી કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝના ડેટા આપણે ખોલ્યા. હવે જે ટોપમાં છે એનો ભાવ આવી ગયો કે અત્યારે કયો કરંટ ભાવ એનો શું ક્લોઝ થયેલો છે. પછી આ બધા બેઝિક પેરામીટર્સ છે, ઓપન હાઈ લો ક્લોઝ સેલ્ફ એક્સપ્લેનેટરી છે, 52 વીક હાઈ કેટલો, 52 વીક લો કેટલો છે. આમાં એમ માર્કેટ કેપિટલેશન ફૂલ કેટલું છે અને માર્કેટ કેપિટલેશન ફ્રી ફ્લોટ કેટલું છે, એટલે આ બે પેરામીટર થોડા આપણે સમજીશું. અને બીજા બધા PE રેશિયો અને PB રેશિયો ને બધા જે પ્રાઇસ ટુ અર્નિંગ ને પ્રાઇસ ટુ બુક ને બધા રેશિયોઝ છે, EPS છે, અર્નિંગ પર શેર કેટલું છે, એ બધી ડિટેલ્સ અમે આપેલી છે. પણ સૌથી પહેલાં આપણને અહીંથી આપણને એ ખબર પડી કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી કઈ કેટેગરી ઓફ ઇન્ડસ્ટ્રી એટલે કયા સેક્ટરને બિલોંગ કરે છે. તો અહીંયા તમને ખબર પડશે કે ઓટો ટાયર એન્ડ રબર પ્રોડક્ટ્સને બિલોંગ કરે છે. એનો મતલબ કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ટાયર્સ બનાવે છે. જોયા છે કોઈ આના ટાયર્સ? બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ટાયર્સ બનાવે છે. હવે આ ઇન્ડસ્ટ્રીને કમ્પેર કરવી હોય તો HDFC બેંક સાથે કમ્પેર થાય? ના થાય, કારણ કે HDFC એક બેંકના બિઝનેસમાં છે અને આ ટાયરના બિઝનેસમાં છે, એટલે તમારે આ ઇન્ડસ્ટ્રીને એ જ સેક્ટરની ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેર કરવી પડે, એટલે ટાયરની ઇન્ડસ્ટ્રીને ટાયરની ઇન્ડસ્ટ્રી જોડે. એટલે આનાથી આપણને એટલું ખબર પડશે કે ટાયર ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ ઇન્ડસ્ટ્રી કઈ છે. એટલે આપણે કોઈ પણ વખતે કમ્પેરિઝન કરીશું તો આના પિયર્સ જોડે કરીશું, ટાયર ઇન્ડસ્ટ્રીઝના પિયર્સ જોડે. હવે એના માટે અહીંયા નીચે એક છે પિયર ગ્રુપ પર ક્લિક કરશો એટલે તમને આવી જશે કે ભાઈ બાલકૃષ્ણ જોડે કમ્પેરિઝનમાં કોણ કોણ ઊભું છે. તો MRF છે, JK ટાયર છે અને TVS ચક્ર છે. હવે આનાથી
એક જનરલ ઓવરવ્યૂ મળશે કે ભાઈ સેલ્સ કોણ કરે છે, તો આ બધા ડેટા ક્રોર્સમાં છે અને ક્વાર્ટરલી છે, અને આપણે એન્યુઅલ ટ્રેન્ડમાં કરીએ. તો માર્ચ 19 એન્યુઅલ આવી ગયા. હવે સૌથી જેકે ટાયરનું સેલ્સ સૌથી વધારે છે, એનાથી વધારે એમઆરએફ ટાયરનું છે, અને એનાથી વધારે બાલકૃષ્ણ, અને એનાથી ઓછું બાલકૃષ્ણનું છે. હવે તો પણ બાલકૃષ્ણ મારા મોઢામાં કેમ ચડી પહેલાં, કેમ એમઆરએફ નહીં, બરાબર? હવે એનો બહુ બેઝિક રીઝન એ છે કે નેટ પ્રોફિટ માર્જિન પર્સન્ટેજ જોઈ શકો તમે, કે કંપની સારામાં સારા નફા સાથે ટાયર્સ એને વેચે છે. તો હવે એક પ્રશ્ન એવો થાય કે આવું કેમ, આ બધી કંપનીને એટલા એટલો પર્સન્ટેજ ગેઇન નથી મળતો અને આને 14% ગેઇન મળે છે? બાલકૃષ્ણમાં એવી શું સ્પેશિયાલિટી છે કે આ ત્રણ ઇન્ડસ્ટ્રીને કોઈને 2%, કોઈને 4% નફો મળે છે, એમઆરએફ 6% નફો, સારામાં સારી કંપની હાઈએસ્ટ સેલ્સ જો તો પણ ઓનલી 6% 7% ઇન્ટરેસ્ટ, જ્યારે એનું ઓછું સેલ્સ પણ ડબલ પ્રોફિટ, તો એવું કેમ? આનાથી એક વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ આ લીડર તો નથી પણ ધંધો સારો કરી શકે છે, સારા માર્જિનથી એ બિઝનેસ કરી શકે છે. એનો મતલબ શું છે કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ એ કંઈક એવી મોનોપોલી વસ્તુ બનાવતું હશે કે જે આ લોકો નહીં બનાવતા હોય. એક્ઝેક્ટલી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ઓફ હાઈવે ટાયર્સ બનાવે છે, સ્પેશિયલી દે આર ઇન ઓફ હાઈવે ટાયર્સ. એટલે ઓફ હાઈવે ટાયર્સ એટલે કયા? તો તમારે જેસીબીના ટાયર, તમારા ટ્રેક્ટરના ટાયર, એ બધા બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ બનાવે છે. એટલે એની કોમ્પિટિશનમાં બીજા કોઈ કંપની ટાયર્સ એવા નથી બનાવતી, એટલે આને હાઈએસ્ટ માર્જિન, પ્રોફિટ માર્જિન મળી રહ્યું છે. હવે બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયા આપણે એ જોવાનો છે કે કંપની બિઝનેસ તો સારો કરી રહી છે, એની સામે એને નફો પણ સારો થઈ રહ્યો છે, પ્રોફિટ માર્જિન પણ સારા છે, એની ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ પ્રોફિટ માર્જિન ધરાવે છે. હવે કંપની ઉપર કોઈ દેવું કે ડેપ તો નથી ને, તો એના માટે આપણે એની ડિટેલ્સ જોઈએ એના ફાઇનાન્શિયલમાં. અહીંયા એક ફાઇનાન્શિયલ છે, ફાઇનાન્શિયલ્સમાં તમે રિઝલ્ટ્સ કરશો એટલે તમને એનું એન્યુઅલ રિટર્ન્સ આખું બતાવી દેશે. હવે અહીંયા તમને એક્ઝેક્ટ ખબર પડશે આ કોલમમાં ઇન્ટરેસ્ટ કેટલું વ્યાજ કંપની ભરે છે, તો અહીંયા તમને આને ફિગર આવી ગઈ, બરાબર? કે અહીંયા કંપની અત્યારે 9.79 crores વ્યાજ ભરે છે, બરાબર? આટલું ઇન્ટરેસ્ટ 9 કરોડ રૂપિયા કે 10 કરોડ રૂપિયા કંપની વ્યાજ ભરતી હોય તો એના માટે એના માથે દેવું લગભગ 100 કરોડનું હશે, બરાબર? એટલે 100 કરોડનું બેંકનું કોઈ પણ દેવું, 100, 100, 110 કરોડનું બેંકનું દેવું હશે. એટલે આપણે 10 times કરીએ છીએ, કારણ કે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ એને 10 ઇન્ટુ 12 બેંકના ચાલે છે, એટલે એ રીતે આને મલ્ટીપ્લાય બાય 10 કરી દઈએ એટલે આપણને એની ડેપ ખબર લગભગ પડી જાય એપ્રોક્સિમેટ. હવે આ ડેપ સામે એ ધંધો 5,200 કરોડનો કરે છે. સી, 5,200 કરોડના ધંધા સામે 100 કરોડનું દેવું બહુ મામૂલી કહેવાય, એટલે ઓલમોસ્ટ કંપની ઇઝ ડેપ ફ્રી. હવે પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો એનું ડેપ્ટ 48 કરોડથી ઘટતું ઘટતું અત્યારે 9 કરોડ પર આવ્યું છે. એનો મતલબ શું છે? મેનેજમેન્ટ ઇઝ સો કન્સર્ન અબાઉટ રિડ્યુસિંગ ધ ડેપ્ટ, તો જ ઇન્ટરેસ્ટ ઘટે, અને બીજી લોન એ લોકોએ ઊભી કરી નથી. એટલે આ જોતાં એવું લાગે છે કે કંપનીનું પરફોર્મન્સ સારું હશે, અને એને લીધે આપણે જોઈ શકીએ કે કંપનીએ યર ઓન યર કેટલો ગ્રોથ કર્યો છે, બરાબર? યર ઓન યર ગ્રોથ જુઓ તો આ જે ઉપરની લાઈન છે ને એને કહેવાય ટોપ લાઈન. તમે કોઈ ટીવી ચેનલમાં પણ સાંભળ્યું હશે અમુક એનાલિસ્ટે બોલતા કે ભાઈ ટોપ લાઈન ગ્રોથ ઓફ ધ કંપની ઇઝ ગુડ, બોટમ લાઈન ગ્રોથ ઓફ ધ કંપની ઇઝ ગુડ. બોટમ લાઈન ગ્રોથ એટલે નેટ પ્રોફિટ, અને ટોપ લાઈન ગ્રોથ એટલે રેવન્યુ. એટલે સેલ્સ ટોપ લાઈનમાં આવે, નેટ પ્રોફિટ બોટમ લાઈનમાં આવે. એટલે સેલ્સ સારો હશે તો અલ્ટિમેટલી બધા ખર્ચા કાઢતા એને પ્રોફિટ સારો થશે. એટલે સેલ્સમાં ગ્રોથ હશે તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે સેલ્સ શુડ બી ગ્રોઈંગ. જોયું આ તમારો સેલ્સનો ગ્રોથ થઈ ગયો છે, કેટલો છે? 3,700 થી 3,200. આ 2015 થી 2016માં એનો ઘટાડો છે. પછી 2016થી કંપનીનો ગ્રોથ ચાલુ થયો છે તો 3,200, 3,750, 4,400 ને 5,200 કરોડ, બરાબર? આ
આ રીતે કંપનીએ યર ઓન યર 5 વર્ષનો ગ્રોથ કર્યો છે, પણ 5 વર્ષના ડેટા આપણને સંતોષ નથી. આપણે કંપનીની જન્મ કુંડલી કાઢવાની હોય તો આપણે એના બર્થ લેવલથી ડેટા જોવા પડે. જ્યારથી કંપની ઓર્ગેનાઇઝ થઈ છે ત્યારથી આપણે એના ડેટા જોવા પડે. હવે એના માટે તમારે અહીંયા સાઈડમાં આપ્યું છે પ્રાયર પીરિયડ. પ્રાયર પીરિયડમાં જાઓ, ક્લિક કરો, એટલે આ પ્રાયર પીરિયડનો ડેટા આવી ગયો. 2005-06થી આ ડેટા છે આપણી પાસે, દેખાય છે 2005-06થી. એટલે 5-06થી કંપનીના ડેટા આપણી પાસે છે, એનો મતલબ કે અત્યારે 20 થઈ એટલે 15 વર્ષનો ડેટા આપણી પાસે છે આ કંપની થઈ રહ્યો છે. હવે કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, બરાબર છે? એક વસ્તુ આજે આપણે એટલું શીખ્યા કે ભાઈ કંપની સિલેક્ટ કરતી વખતે કઈ ઇન્ડસ્ટ્રીની છે જોવાની, એનો ટોપલાઈન ગ્રોથ કેવો ચાલી રહ્યો છે જોવાનો, એનો બોટમ લાઈન ગ્રોથ કેવો ચાલી રહ્યો છે જોવાનો, અને એનું નેટ પ્રોફિટ માર્જિન અને એના પિયર્સ સાથેનું કમ્પેરિઝન, કે એના જોડે કામ કરતી ઇન્ડસ્ટ્રી, એના જોડે કામ કરતા સેમ પ્રોડક્ટની ઇન્ડસ્ટ્રીનો કેવો ગ્રોથ છે, એમાં આ કંપની આપણી ક્યાં સ્ટેન્ડ કરે છે, એ વસ્તુથી આપણે એટલીસ્ટ ખબર પડી જશે કે ભાઈ કંપની કેવી છે. પછી બીજું આપણે જોયું ડેપ્થ, કે ઇન્ટરેસ્ટથી આપણને ખબર પડી જશે કે એનો ડેપ્થ ઘટાડા પર છે કે નહીં. ઘટાડા પર છે તો કંપની 100% સારી છે, કારણ કે કંપનીનું મેનેજમેન્ટ ઇન્ટરેસ્ટેડ છે કે એનું ડેપ્થ બર્ડન ઘટે. અને હવે કંપનીના મેનેજમેન્ટનો શેર કેટલો, મેનેજમેન્ટ કેટલા ટકા કંપનીમાં ભાગીદાર છે, એના માટે આપણે જોવી પડે શેર હોલ્ડિંગ પેટર્ન. આ છે કંપનીની શેર હોલ્ડિંગ પેટર્ન. હવે અહીંથી તમને ખબર પડશે પ્રમોટર ગ્રુપ 58% શેર હોલ્ડ પ્રમોટર ગ્રુપ કરે છે, 41% શેર પબ્લિકમાં છે, 58.30. બરાબર, એટલે બેઝિકલી રિક્વાયરમેન્ટ એવી હોય કે 51%થી વધારે હોવા જોઈએ, પણ અત્યારે 58% છે. બરાબર, 51%થી વધારે જનરલી પ્રમોટર હોલ્ડ કરતા હોય, એટલે અહીંયા છે 58% અને પબ્લિકમાં છે 41%. બરાબર, એટલે આ કંપનીમાં પ્રમોટર શેર હોલ્ડિંગ પણ સારું છે, એટલે યુ કેન થિંક અબાઉટ બાઈંગ. હવે આ કંપની અહીંથી એટલી જ ખબર પડી કે કંપની સારી છે, પણ આ કંપની સારી હોવાથી લઈ લેવાય ના, હજુ આપણે 5 વર્ષના ડેટા જોયા છે, આપણે પૂરા 20 વર્ષના ડેટા ગમે ત્યાંથી શોધીને જોવા જ પડશે, ત્યારે જ એને જજમેન્ટ આપણે લઈશું અને એને એક એક્સેલ શીટમાં આપણે એની શીટમાં ડેટા શીટ બનાવીશું કે ભાઈ આ કંપની કેવી છે એઝ પર ધ ગ્રોથ. બરાબર, હવે આ કંપની સારી કે નહીં એના માટે એનો હાઈ લો બી આપણે જોઈ લઈએ, તો કે 1298 ગયો છે અને 677 લો છે. હવે શેર હોલ્ડિંગ પેટર્ન બી આપણે સમજી લીધી, તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. આપણે આટલું તમે સોચજો, આવી 10 કંપની સોચજો, 10 ઇન્ડસ્ટ્રી સોચજો, અને એનાથી તમને ખ્યાલ આવશે કે, અને મેં તમને બતાવ્યું ને પ્રાયર પીરિયડમાં જશો એટલે બીજી કંપનીના ડેટા હશે તો બતાવશે, તો જૂના ડેટા ખાલી આજે સ્ટડી કરજો, કશો સ્ટેટમેન્ટ બનાવવાની જરૂર નથી, જસ્ટ વોચ ધ ડેટા, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આનાથી જ આપણને ખબર પડશે કે કઈ કંપનીમાં આગળ આપણે એડ કરવું, અને હવે પોઈન્ટ આવશે કયા ભાવે એને એડ કરવું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ તો એડ કરવાનું એક પ્રોસિજર બતાવે કે ભાઈ આ કંપની આપણી સારી દેખાય છે, પણ શું એ આ ભાવે સારી છે. હવે એના માટેનું આપણે પ્રાઇસ એનાલિસિસ બી પછી કરીશું, પણ પહેલાં ધીસ ઇઝ અ ફંડામેન્ટલ એનાલિસિસ ઓફ ધ કંપની કે ભાઈ કંપની ગ્રોઈંગ છે કે